સુરતના પાંડેસરામાં માતા અને બાળકી પર રેપ બાદ હત્યાના કેસના મામલે ગત શનિવારે કોર્ટે હર્ષ સહાય ગુર્જર તથા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે 7 માર્ચે સજા સંભળાવશે તેમ જણાવ્યું હતું, જેમાં આજે દુષ્કર્મના દોષિત હર્ષ ગુર્જરને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને હર્ષ ગુર્જરને મદદ કરનારા મિત્ર હરિઓમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। તો આ કેસની ફરિયાદ સુરતના પાંડેસરા પોલીસ મથકે 6 એપ્રિલ 2018ના રોજ નોંધાઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને જેમાં આરોપીએ માસૂમ બાળકી અને માતાનો રેપ કરીને બાદમાં તેમની હત્યા કરી હતી અને લાશને ચાડીઓમાં ફેંકી દીધી હતી। આરોપી નંબર 1 હર્ષહાઈ રામરાજ ગુજ્જરને 302ના ગુના માટે દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી છે। 376ના ગુના માટે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે અને 201ના ગુના માટે 7 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે। બાળકીના પિતાને અને મરનારના એની માતાના પિતાને સંયુક્ત રીતના 7.5 લાખ રૂપિયા વળતરની રકમ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે। આરોપી નંબર 2ને 302ના ગુના બદલ આજીવન કેદની સજા અને 364ના ગુના બદલ 10 વર્ષની કેદની સજા કરવામાં આવી છે અને આ બધી સજા એક સાથે ભોગવવામાં આવી છે, ભોગવવાની રહેશે। અત્યારે હુકમ થયા પછી પ્રોસિજર પ્રમાણે ડેથ સેન્ટન્સના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં આ ચુકાદાને મોકલી આપવામાં આવશે।